ગીર સોમનાથ જિલ્લામાં રૂપિયા 45 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા પંચાયત તેમજ પોલીસ ભવનનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનાવેલા આ તમામ સુવિધા ધરાવતા ભવનમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનની ત્રણેય કચેરીઓ એક જ સંકુલમાં બનાવવામાં આવી છે. આ લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય મંત્રી જયેન્દ્રસિંહ પરમાર અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીઓને આવી ઓફિસ નથી ભાઈ. વિકાસ શક્ય નહીં બને, અને એટલા માટે પોલીસ તંત્ર આ વસ્તુની જવાબદારીને ધ્યાનમાં રાખીને અને આ જિલ્લો અહીંયા યાત્રાધામો છે, અહીંયા ખાણ ખનીજ છે, અહીંયા દરિયા કિનારો છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ટાઈટ કરીને સૌપ્રથમ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસમાં સોમનાથ મહાદેવ ખાસ દાદાને નમન કરવા આવ્યો છું. એટલા માટે ખાસ નમન શબ્દ વાપર્યો છે કે વાયુ વાવાઝોડું આખા ગુજરાતને ગમરોળવાનું હતું, નજીક આવી ગયું હતું, તંત્ર સાબદું હતું, પરંતુ મેં ત્યારે પણ કીધું હતું કે સોમનાથ દાદા અને દ્વારકાધીશની કૃપાથી આ વાવાઝોડું આડું ફંટાઈ ગયું અને આપણે સૌ સલામત અને સુરક્ષિત બન્યા. અને એટલા માટે ગુજરાતની જનતા વતી સોમનાથ દાદાને ખાસ માથું ટેકવવા આવ્યો છું.